सब्सक्राइब करो आ चैनल ने। अरे वो तो कहीं चालतू हशे, मैं तमने 60 रूम बुक करवाना कीधा था ने फोन पर, तो 40 रूम केम रख्या? मारा एक ना एक दिकराना पहला लगन छे। एक मिनट, पहला छे ना एक ज लगन छे। हां बधु एक नु एक ज आवे। यूकी क्यों बोल, दिकरान शू करे छे? मुकी देने सांभळ, हमना छोकरी वाळाओ आपणे रिसीव करवा આવી જશે। શું છાપ પડે આપડી? કેસે કે છોકરા વાળા બધા અસભ્ય છે, રેવા દે, બધા બૂમા બૂમ કરો છો, બૂમા બૂમ કરો છો, તમે જરા ધીમે બૂમ પાડો। હા વે, મેં કીધું તો, મેં કીધું તો કે ધનસુખિયાની આ જેને રીએ, પણ મારું માને છે કોણ? હોટલની પૂછડી પકડવા ગયા તા, લ્યો હવે કરો ખર્ચા। તો ખર્ચા તો થાય જ ને, ગાંઠિયા કિંગ દીકરાના લગન છે, એકના એક દીકરાના લગન છે। અરે શેઠ, તમે ગરમ ના થાવ, ઘનશ્યામ છે ને, ઘનશ્યામ બધું મેનેજ કરી લેશે। તે ઘનશ્યામ, તે બધી રિસ્પોન્સિબિલિટી તારા માથે લીધી ને, ત્યારે જ મને ફાળ પડી હતી કે હવે લોચા થવાના છે। કાકી, અમને કહી દો, લગન પ્રસંગમાં થોડું 19-20 રહેવાનું, ચિંતા નહીં કરવાની, ઘનશ્યામ છે ને, બધું મેનેજ થઈ જશે। કંકોડા મેનેજ થઈ જશે? 20 એક્સ્ટ્રા રૂમ માટે શું તું ટેરેસ પર એક એક્સ્ટ્રા માળિયું ચણવાનો છે? ઈધર નહીં જોઈએ, જાઓ જાઓ। એ વેલકમ ડ્રિંક, વેલકમ ડ્રિંક, વેલકમ ડ્રિંક સર, હું બોલાવું છું। શું થયું, રૂમ થઈ ગયા? સર એક્ચ્યુઅલી લાસ્ટ મોમેન્ટ પર કોઈએ 20 રૂમની ઓનલાઈન બુકિંગ કરી નાખી, એટલે જ મેં તમને કીધું હતું કે તમે પહેલા જ ઓનલાઈન પેમેન્ટ કરી દો। જો 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 છેતર પિંડી છે આ, હવે આટલા બધા મહેમાનોને આપણે ક્યાં એડજસ્ટ કરવાના છે? હવે દરેક રૂમમાં 3-3 ને બદલે 4-4 માણસોને ઘૂસાડવા પડવાના છે। સર સર, વી આર રીલી સોરી સર, બટ સર અમે એમ કરી શકીએ કે તમને એક્સ્ટ્રા બેડ્સ વિધાઉટ એની કોસ્ટ અમે આપી શકીએ છીએ। પ્લીઝ બેર વિથ અસ, કોઈ સવાલ જ નથી બેન। એક રૂમમાં 4-4, હું દીદીના રૂમમાં નહીં રહેવાની। અહીં તારી સાથે કોને રહેવું છે ચાપલી? હું તો પદ્મા દીદી સાથે રહેવાની। બસ આપ શાંતિ રાખો ને, અત્યારે તમે શાંતિ રાખો, એ મને તું ના બોલીશ। અરે ઘનશ્યામ, હું શું કહું છું, તું લિસ્ટ બનાવવા માંડ ને, કોણ કોણ બેડ પર સુશે અને કોને નીચે ગાદલા પર ફાવશે, લિસ્ટ બનાવી નાખ। એ મનસુખલાલ, શું થયું? મને છે ને સ્પોન્ડિલાઇટિસ છે, એટલે મને તો નીચે ફાવશે જ નહીં। આ તારો જીજો છે ને, દર વાતમાં વાંધા વચકા કાઢે છે, લગનમાં થોડું તો એડજસ્ટ કરવું પડે કે નહીં? અરે સ્પોન્ડિલાઇટિસ હોય તો ના આવે લગનમાં માણસ, આવું બોલાય તો શું કરું? અત્યારે આવે મનસુખલાલ, આ શું થયું? તમારા ભાઈઓ કેમ દેખાતા નથી? લગન પ્રસંગે જ કેમ આવું કરતા હશે? તમારા ભાઈઓથી 2 દિવસ બાટલી વગર નથી રહેવાતું? એમાં નવું શું છે, એમાં નવું શું છે? એ તો દર વખતે લગ્ન પહેલા પકડાયા, દર વખતે પકડાયા, બિચારો અત્યાર સુધી મેં એકેય લગન એટેન્ડ નથી કરી શક્યો, બોલો કઈ ચોકીમાં બેસાડ્યા છે? મને કોને? જીતુ ઓળખે છે આપણને? કોણ જીતુ? કમિશનર, તમને જે રૂમ બતાવ્યા છે ને તે બહુ નાના છે, હા માસા, મને પેલો લેક વ્યૂ વાળો સામે વાળો રૂમ જોઈએ। અને મને તો છે ને લિફ્ટમાં ગભરામણ થાય, એટલે મને તો છે ને ગ્રાઉન્ડ ફ્લોર વાળો જોજો। એમ લખો ભાઈ, અમને છે ને પાછા ભાવનગર મૂક્યા, ચાલો। કે વેલકમ ડ્રિંક, વેલકમ ડ્રિંક, એ તો પાઇનેપલ ના જી? હા તો વો ક્યા બોલતે, સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી કિધર હે? એ પેલે દિયા તા, લેકે આવ, લેકે આવ, સ્ટ્રોબેરી લેકે આવ ફટાફટ। તમે વિચારતા હશો આ બધું શું ચાલી રહ્યું છે? તમે ખાલી વિચારો છો, હું ભોગવી રહ્યો છું। આ છે મારો પરિવાર, ખાલી મારો જ નહીં, દુનિયાના કોઈ પણ લગ્ન પ્રસંગે પરિવારની હાલત આવી જોઈએ। મને તો એવું લાગે છે કે ભગવાને છે ને આ મામા કાકા ફોઈ આ બધા લોકોને છે ને ખાલી આ લગ્નમાં હો હલ્લા કરી શકે ને એટલે જ બનાવ્યા છે। હું વિકાસ ઉર્ફે તમારો વિકીડો, આ બધી મારા વર્ગોળાની તૈયારી ચાલી રહી છે। હારું મારા લગ્નમાં મને જ કોઈ પૂછતું નહીં, બોલો। વેલકમ ડ્રિંક લીધું બેટા? હાત લાવો। અરે યે મુરતિયા હે, ઇસકો તો દિયો કોઈ વેલકમ ડ્રિંક, આપે આપે। અરે શું કરો છો તમે લોકો, આજે ચેક ઇન કર્યું છે ને, હવેના 3 દિવસ બધા લગ્ન પ્રસંગો છે મારા। એવી છોકરી જોડે લગ્ન કરી રહ્યો છું જેની સાથે મેં એકવાર ફોન પર, એકવાર મળીને અને એકવાર માંડ વિડીયો કોલ થયો છે। ભારત દેશના 75% મહાપુરુષોની જેમ મારા લગ્ન પણ અરેન્જ જ છે। પેલું તીન પત્તીમાં રમીએ ને આપણે બ્લાઇન્ડ, બસ એવું જ। ભલે આપણે ભારતીયોને વિદેશીઓ જેટલો જુગારનો ક્રેઝ ના હોય, કારણ કે આપણે જુગાર તો અહીંયા જીવનમાં જેટલો રમી નાખીએ છીએ ને લોકોના, એ ના પૂછો ને વાત। હાલો છોકરીવાળા આવી ગયા, આમ તો વહેલા આવવાના હતા અમને રિસીવ કરવા માટે,
પણ મારો થનાર સસરો એનો લોકલ એમએલએ છે, એટલે શું મોડું તો થાય ને, સમજ્યા તમે? પ્રણામ પ્રણામ, આવી ગયા છે સમયસર, આવી ગયા છે. વાહ વાહ વાહ, પ્રણામ. કુમાર કેવી છે તૈયારી? સરસ. કોઈ તકલીફ? પેલા 20 રૂપિયા. તકલીફ હોય તો કહેજો. ઠીક છે. ક્યાં છે ગાંઠિયા કિંગ? અંદર. હાય. હાય. સોરી, થોડું મોડું થઈ ગયું આવવામાં. ના ના, ઇટ્સ ઓકે. મમ્મી ડેડીને મળીને આવું. પણ આપણા મળવાનું શું? આ હોટલના ફ્રન્ટ પાર્કિંગની જેમ પાછળ પણ પાર્કિંગ છે. અચ્છા, ત્યાં બીજું એક્ઝિટ ગેટ છે. મળીએ કલાકમાં. ઓકે. વેટ કરીને પડે. ચાલ બેસી જા. બે કોણ છે જાને? બસ તું છે? કોઈ જોઈ જાય નહીં પહેલા. નહીં તો મળાશે નહીં. એ દીવે. થેન્ક યુ. રિયલી ઓકવર્ડ નહીં હે ને? મને એમ થયું કે યાર, મને એકલાને જ ઓકવર્ડ લાગી રહ્યું છે કે શું? બટ નો નો, ઇટ્સ અ ટુ વે ફીલિંગ. યા યા. સો વોટ આર વી ડુઇંગ હિયર? એક્ચ્યુઅલી આપણા લગ્ન થાય પહેલાં હું થોડી ક્લેરિટી કરવા માંગતો હતો. થેન્ક ગોડ. એક્ચ્યુઅલી હું પણ. આના પહેલાં મારો એક બોયફ્રેન્ડ હતો. ચોખ્ખી છે એકદમ. But we didn't get physical, if that's what you're thinking about. Oh, no, no. અરે હું કઈ એનો તો વિચારતો હવે. સાચે? મને એવું લાગ્યું કે બધા ગાઈઝ ની બિગેસ્ટ કન્સર્ન એ જ હોય છે કે એમની થનારી વાઈફ વર્જિન છે કે નહીં. ના ભાઈ ના. હવે ઓ માય ગોડ, શિટ, નાવ યુ જજિંગ મી? શિટ, કંઈક તો બોલ મિંડા. સોરી. એક ફોન કોલ, એક વિડિયો કોલ અને એક પર્સનલ મીટિંગમાં જરાય એમ નહોતું લાગ્યું કે તું આમ મીંઢા એવું બોલી શકે છે, એટલી ફ્રેન્ક હોય છે. હા, એટલે જ તો. જ્યારે તે મને મેસેજ કરીને કીધું કે લગ્ન પહેલાં આવું એક ફ્રેન્ક સેશન કરીએ, એન્ડ આઈ રિયલી લાઈક ધ આઈડિયા. અને તને ખબર છે મારી માં, એને તો ખબર નથી કે હું તને અહીંયા મળવા આવી છું. ઇનફેક્ટ આ બોયફ્રેન્ડવાળી વાત તો લગ્ન પછી પણ મમ્મીએ કહેવાની ના પાડી. બટ I couldn't cheat myself. એટલે બોયફ્રેન્ડ હતો તને એવું તારી મમ્મીને ખબર હતી એમ? આખા ગામને ખબર હતી. એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ. આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. વાહ, ગઝલોના શોખીન. બધી ગઝલોના નહીં, પણ મરીઝ તો અમારો હુરતી લાલો. ગુજરાતના ગાલિબ કહેવાતા. વાહ, નાઈસ. દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને. મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. બીજા કયા શોખ છે આમ? ટ્રાવેલિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, કોકના પૈસાનું શોપિંગ, એવું બધું નહીં? રિયલી, આઈ મીન, અરેન્જ મેરેજમાં કેટલા ઓકવર્ડ ક્વેશ્ચન હોય નહીં? ઓહ યા યા. મેં ક્યારે નહોતું વિચાર્યું કે હું અરેન્જ મેરેજ કરીશ. ક્યાં ફસાઈ ગયા એવું લાગે છે? ઓ કમ ઓન, આ મીટિંગ આપણો બોન્ડ સ્ટ્રોંગ કરવા માટે છે, સાવ તોડી નાખવા માટે નહીં. અરે વાહ, બરાબર. એક્ચ્યુઅલી મારી પહેલા ગર્લફ્રેન્ડ હતી. ગર્લફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ્સ? હા. તને કેમ એવું લાગે છે કે આમ એક કરતા વધારે હશે? આઈ મીન, લુક એટ યુ, સ્માર્ટ, ડેશિંગ આર્કિટેક્ટ. આઈ એમ શ્યોર ઘણી હશે, એક કરતા તો વધારે જ હશે. જેટલી પણ હતી, આપણે એ રોડ પર નાચીએ. રિયલી? પણ કોઈએ મને આવો ડેશિંગ અને સ્માર્ટ નથી કહ્યો. એટલે જ તો, નહીતર એમાંથી જ કોઈની સાથે મેરેજ ના કરતો. અરે સોરી, આઈ ડિડન્ટ મીન. It's okay. हमें तो अपनों ने लूटा, गैरों में कहां दम था? क्या बात है? तू पण गजलों नो शौकीन? हां, रिक्शा पचा वाची तू. It was not funny. नहीं, एक्चुअली वो आ मोमेंट सुती लगन इतला मैटेज करी रहे हो तो, कारण के मम्मी पापा जीव खा खा करता था. तन्नत लग तू अपना देश में रिलेटिव्स ने पेरेंट्स नो एकच गोल होय. ए क्या लगन था, ए क्या लगन था, लगन था नुन लग तू. एकात नहीं, हजारों ख्वाहिश आवी होय छे. आई मीन, अजु लगन तो कर. बेबी क्यारे प्लान करो छो? ओ बाप रे. बेबी नो एडमिशन क्या करो छो? બીજાના જીવનમાં ચંચુપાત ઇઝ અવર નેશનલ બિઝનેસ. હોટ મિસ કોલ. મરી ગયા. હોટલ પર ખબર પડી ગઈ છે કે હું ગાયબ છું. તું જલ્દી મને ત્યાં ડ્રોપ કર, નહીં તો મારા ઘરવાળા આખી હોટલ માથે લેશે. તો 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 એ શું વિચાર્યું? જામ છે. ચૂપ ચૂપ કે ચલો. કેમ બાર રખડે છે? કાળો પડી જઈશ લાલા. અરે ભલે ને રખડતો,
છોકરો થોડો ટફ થાય. ઓ પપ્પા, ટફ જ છું હવે. શું તમે પણ? હા, પણ હવે છેલ્લા બે દિવસ તો રહી ગયા છે, પછી તો બકરી કાયમ માટે ડબ્બામાં. એક મિનિટ, બીવડાવો નહીં એને. ને તમારા લગ્નને 25 વર્ષ થયા, તમારી બકરી ગઈ ડબ્બામાં? છૂટા સાંડની જેમ ફરો છો. ભૈયા ભૈયા, તમારા કુર્તા આવી ગયો, એકવાર ટ્રાય કરી લ્યો ને. હમણાં નહીં, હવે કા પછી? તું જા, હમણાં નહીં જા. પીઠીનો કુર્તો છે, માપવો પડે. ચલ માપ માપ. પીઠીમાં કુર્તો? આ જૂની ટીશર્ટ પહેરી લઈશ મમ્મી યાર. અરે ના ચાલે, ગાંઠિયા કિંગ ના એક દીકરાના પહેલા લગ્ન છે. એક મિનિટ, આ વારે વારે તમે પહેલા લગ્ન શું કામ કહો છો? એક જ લગ્ન છે. અને હવે જો તમે આ બીજી વખત આ પહેલા લગ્ન બોલ્યા છો ને, તો તમારા બીજી વખત આ લગ્નની તૈયારી કરજો. સાચે? કાયમ આવું બોલે છે, સપના દેખાડે છે ખાલી. બંને છે ને વંઠી ગયા છો. આ ચાલે ભાઈ, હવે નવો કુર્તો ટ્રાય કરી લે ને. આમે આજકાલ વિધિઓમાં ક્યાં કોઈને રસ હોય છે? નવો કુર્તો પહેરી લેવાનો, સેલ્ફી ખેંચી લેવાની, પછી બદલી નાખજે ને. ના પાડીતી, ના પાડીતી. મેં બધું તુકુરે ટચ કરો એમ કીધું તું, પણ નહીં, પીઠી વીઠી કરીને બધું લાંબો કરી નાખ્યું. અરે ભાઈ જો, મરઘાને ખાતા પહેલા મેરિનેટ તો કરવો પડે ને. નોનવેજ જોક ના મારશો પપ્પા? તૈયાર થાને તું, તૈયાર થાને મારા. નોનવેજ જોક તો પરફેક્ટ. હું કોણ છું બેટા? વર રાજા. તો ફોટો ફોટો પાડો ને યાર. કેમ, ભાભીને મોકલવાનો છે? એ ચાપલી, તું ગેમ રમીને મારી બેટરી પૂરી ના કર, ફોન લાય જલ્દી ચાલ ફટાફટ. અરે જુઓ, તમારી ને ભાભીની ફ્રીક્વન્સી કેટલી મેચ થાય છે. એમને પણ નવા ડ્રેસ નો ફોટો મોકલ્યો છે. મને જોવા દે ને. તમે તમારું કામ કરો ને યાર. સંખ્યા ભલે ઓછી હોય પણ મારા ક્લાસમાં વિદ્યાર્થીઓ ક્વોલિટીના હોવા જોઈએ. આ સાયન્સ સ્ટ્રીમ છે, કંઈક ચાણા ચાવવા જેટલું સહેલું કામ નથી. સંપૂર્ણ ડેડિકેશન જોઈએ, દિવસ રાત મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. હું તો કહું છું કે આ બે વર્ષ ધમાલ મસ્તી, મજાક મસ્તી, જોકા જોકી બધું ભૂલી જાઓ તો તમારું આખું જીવન સુધરી જશે. મારા ભાઈના 11 સાયન્સમાં 71% આવેલા. ગપ્પા મારવા માની અત્યારે ઘેર ઘેર જઈને અગરબત્તીઓ વેચે છે. છેલ્લી બેન્ચ. આ છેલ્લી બેન્ચની પબ્લિક મને આમ પણ. અરે તમે ત્રણ જણ પાછલી બેન્ચ પર શું કામ બેઠા છો? આગળ આવી જાઓ, આગળ એટલી બધી જગ્યા ખાલી છે. હું તો કહું છું આ છેલ્લી બેન્ચ હોવી જ ન જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ ધ્યાનથી ભણી શકે. કાલે જ પટ્ટાવાળાને બોલાવીને હું છેલ્લી બેન્ચ કઢાવી નાખવાનો છું. સર, જો છેલ્લી બેન્ચ કાઢી નાખીએ તો ટેકનિકલી સેકન્ડ લાસ્ટ બેન્ચ જ છેલ્લી બેન્ચ ના બની જાય. અને પછી એક એક કરીને આપણે બધી બેન્ચો હટાવી દઈએ તો પછી એક દિવસ ફર્સ્ટ બેન્ચ લાસ્ટ બેન્ચ નહીં બની જાય. બસ બસ, હવે તું મજી થયા. યસ સર. કોમર્સ નો ક્લાસ સેકન્ડ ફ્લોર પર છે. ઓ સર, સાયન્સ લીધું છે. હે? ઓ અને તે સાયન્સ લીધું છે તો? આ તો પહેલા દિવસે તો ટાઈમ પર આવો. સર, પહેલો દિવસ છે ને, એટલે ક્લાસ સુધીમાં વાર લાગી. હા, ખૂણામાં છે ને. અને સાયન્સ શું કામ કીધું હશે? હા, વાંધો નહીં વાંધો નહીં. જો આજે પહેલો દિવસ છે તો સાયન્સ સ્ટ્રીમ શું છે જરા સમજી લે. અચ્છા, પછી પણ જો તારે સ્ટ્રીમ બદલવી હોય તો તું બદલી જ શકે છે ભાઈ. ક્યાંક એવું ના બને કે તારો પહેલો દિવસ છેલ્લો દિવસ બની જાય. ઓ સાહેબ, તમે મારો મિજાજ જાણતા નથી. એક વાર આપણે નક્કી કર્યું ને કે આજ સ્ટ્રીમ, પછી પહેલો દિવસ હોય કે છેલ્લો દિવસ, થઈ જ જશે. સારું, પણ પછી રિઝલ્ટ આવ્યા પછી વિચારવાનો બેસતો શું થયું? હે સર, શું 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 શું? કઈ નઈ ગોળગેરી, છાનો રે.
જોવા આજે તમારો બધાનો પહેલો દિવસ છે. અલે આપણે લઠ્ઠા ગેંગ આવી રૂકી શું કે? ખાલી ચાર જ જણા? વિપુલિયો ક્યાં છે? વિપુલિયાએ તો કોમર્સ લીધું ને. વિપુલિયાએ કોમર્સ લીધું? એ તો હોશિયાર હતો યાર. હોશિયાર હતો એટલે જ કદાચ કોમર્સ લીધું. ઓહો ભાઈ. હા બાકી મારો મોટો ભાઈ સાયન્સ લઈને અગરબત્તીઓ વેચે છે. બહુ ખરાબ. તમો ક્યાં છે? તમો તો ગયો. ગયો? એ હવે આપણી વચ્ચે નથી રહ્યો. આપણી વચ્ચે નથી રહ્યો? એ આવું કેવી રીતે થયું? આવી રીતે. આગળ શું કરે છે આ જેરી સાથે પેલો? વેકેશનમાં દીવ ગયો હતો ફરવા. અચ્છા. પેલી નાગણ પણ એના મામા મામી સાથે ત્યાં જ આવી હતી ફરવા. બીચ પર આંખોથી આંખો મળી. છપ્પન સત્તાવન એવી હોય એ બસ યાર હવે દુખે છે એમને. સોરી હાઉ ડેર યુ સોરી ભાઈ. બજરંગ બલી ની સામે સોગંદ લીધા હતા. હા બજરંગ બલી ની સામે સોગંદ લીધા હતા, યાદ છે કે નહીં? બોલ. લઠ્ઠા ગેંગ માં સ્વેચ્છાએ નિયમ લઉં છું બરાબર કે બાકી બધા ચીલા ચાલુ વિદ્યાર્થીઓની જેમ છોકરીઓના લફડામાં નહીં પડું. ખાલી ચાર દિવસ. ચાર દિવસ તું લઠ્ઠા ગેંગ થી શું દૂર રહ્યો? તો સાખી ગેંગ બદલી નાખી દે. આ લઠ્ઠા ગેંગ ના નિયમ તોડવાનો મતલબ તું જાણે છે? આજથી કબડ્ડી ની ટીમ માં તું નાય. ખાણી પીણી ને ઉઘરાણી માં તારું કોન્ટ્રીબ્યુશન ડબલ. મન્યા ની બાઇક પર ટ્રિપલ સવારી માં તું વચ્ચે બેસીસ. ને સૌથી અગત્યની મોટી વાત, તારી કાપલીઓ તારે જાતે બનાવવાની. કાપલીઓ એ વિકડા કાપલીઓ પ્લીઝ તમે પ્લીઝ તમે શું કામ તોડ્યો? નિયમ કેમ તોડ્યો બોલ? ભાઈ અમે લઠ્ઠાઓ લીલા લહેર થી રહીએ છે, રોજો કે નહીં લે? રહીએ છીએ. તારે તારી લાઈફ શું કામ બોરિંગ કરવી છે? આગે તારી ઉંમર છે. શનિવારે તમારા ત્યાં તેલ ચડાવવા અચૂક આવીશ, પણ દર રવિવારે સરિતા સાથે પાણીપુરી ખાવા જતા મારી જાતને નહીં રોકી શકું. મને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. નવમામાં નવીન ગયો, દસમામાં કાર્તિક, અને હવે આ ધમો. ખબર નહીં, ખબર નહીં ભગવાન આપણી આ પવિત્ર લઠ્ઠા ગેંગ સાથે શું કરવા બેઠો છે. ચિંતા નહીં, ચિંતા નહીં કરવાની, ચિંતા નહીં કરવાની. જ્યાં સુધી હું તમારો લીડર છું અને સંકટ મોચન આપણા ગુરુ, ત્યાં સુધી લઠ્ઠા ગેંગનો વાળ પણ વાંકો નહીં થાય. કાલથી નવા મેમ્બર શોધવા માંડો. જય બજરંગબલી. જય બજરંગબલી. શું છે ભૈયા? લઠ્ઠા ગેંગ મેનિફેસ્ટો. આજે સ્કૂલ છૂટ્યા પછી બધાને આપી દઈએ અને જે જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એને ટેકરીએ બોલાવીએ. નોટિસ બોર્ડ પર લગાવવાનું કામ તારું, કારણ કે લીડર તું છે. નોટિસ બોર્ડ પર લગાવવાનું છે. આવું સર.
આવો ઇન્ટ્રોડક્શન. નો યોર એનિમી. જાણવું તો પડે ને કોણ છે નવી. જય બજરંગબલી. જય જય બજરંગબલી. રિસ્પેક્ટેડ સર એન્ડ ડિયર ફ્રેન્ડ્સ, માય ફાધર હેઝ બીન રિસેન્ટલી ટ્રાન્સફર્ડ હિયર એન્ડ ધેટ્સ ધ રીઝન આઈ હેવ જોઈન્ડ ધીસ સ્કૂલ. આઈ રિયલી લાઈક સાયન્સ. હું બોલે છેલા પછી સમજાવજે. છાનો મર સાંભળવા તો દે. એનિમી એનિમી સાંભળો દે. ધેટ્સ ધ રીઝન આઈ વોન્ટ ટુ બીકમ ડોક્ટર એન્ડ હેલ્પ વિલેજર્સ ઓફ અવર કન્ટ્રી. વાહ. એટલે દુશ્મનને એવું જ લાગવું જોઈએ કે આપણે એના સપોર્ટમાં છીએ, પાછળથી ટેકો ખેંચી લેવાનું. જય બજરંગબલી. જય બજરંગબલી. સાઈન થીટા અપોન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા. યે સાયન્સ લેકે કોનો ગલતી તો નહીં કરતી ભુવન? પહોંચ્યા બાપા. એ વિકીડા કેટલો લેટ. અરે યાર આ ચેર ઉતરી ગઈ સાલી. મનસુખ આવ્યો? નથી આવ્યો. એમાં તો આપણે બચી ગયા. ચલ જલ્દી તેલ કાઢ, આ લોટ બાંધીને જ રાખ્યો છે. ફટાફટ ગાંઠિયા ઉતારવા માંડું છું તું. પણ તું આ રોજ રોજ લેટ આવે છે ને, એમાં એક દિવસ સાચે જ મનસુખ આવ્યો. મનસુખ આવ્યો? નથી આવ્યો, પણ આવવાની તૈયારીમાં જ છે. એટલે ઘરા ક્યાં આવે છે હજી? ને મનસુખ અને ઘરા ગાવે એ પહેલાં બધું તૈયાર થઈ જશે. તું મનસુખ પર નજર રાખ. હા. હલો એમએમ ગાંઠિયા હાઉસ. હા એક મિનિટ. એ વિકીડા તારા માટે ફોન છે. મારો ફોન છે? બોલ ભાઈ. હલો વિકી. કિશોર. બોલ બોલ બોલ. અરે યાર તારી જરૂર પડવાની. મારી? હા, અહીંયા કોઈ જ લોકો નવા મેમ્બર બનવા માટે તૈયાર નથી. હે? બે અડધા લોકોના સેટિંગ થઈ ગયા છે. અરે બાકીના ભણેશ્વરના આપણે રખડેલ લાગીએ છે. અરે શું થવા બેઠું છે આ દેશના યુવાનોને? લાગે છે મારે જ મારી ટીમ તૈયાર કરવી પડશે. હજી સુધી ગાંઠિયા તૈયાર નથી થયા? અલે મન સુખાવે એટલે કેની યાર. તારો બાપ અહીંયા જ ઊભો છે. પિતા પિતાશ્રી કેમ છો? પિતાશ્રી કેમ? પિતાશ્રી વાળા બાપને નામથી બોલાવે છે નાલે. મનસુખ મનસુખ કરે છે, શરમ નથી આવતી? હું નતો બોલ્યો. આગન શ્યામે આગન શ્યામે એ મને કીધું કાઢો, નોકરી પરથી કાઢો ને. મને બધી ખબર છે. આને બિચારાને નોકરી પરથી કાઢી મૂકીશ તો ત્રણ પેઢીથી ચાલતી મારી દુકાન વેચવાનો વારો આવશે. બાપ દાદાનું નામ. બાપ દાદાઓએ ગાંઠિયા વેચ્યા, તમે એમાં વધારો કર્યો, એટલે પૈસા કમાયા, નામ કમાયા. હવે ઘરે બેસીને જલસા કરો. હવે જો મને બેસવાનું કહે છે અને પોતે બેસી ગયો. ઉભો થા. મને બેસવા કહે છે? ભાઈ મારે તો રિટાયર થવું છે, પણ તારું ધંધામાં ધ્યાન ક્યાં છે? અરે હજી તો મારી ભણવાની ઉંમર છે મનસુખ. પપ્પા પપ્પા. અરે દીકરા ભણી ગણીને કોનું ભલું થયું છે? ઘનશ્યામ્યા તું કેટલું ભણ્યો? 7 ચોપડી. વાહ વાહ. અને હું ખાલી 3 ચોપડી ભણ્યો છું, તોય હું આ દુકાનનો માલિક છું અને આને પગાર આપું છું. આપણો ધંધો સેટ છે. તને ગાંઠિયા ઉતારવામાં શરમ આવશે તો આપણી બ્રાન્ડ નું શું થશે? અરે શું બ્રાન્ડ પપ્પા, શું બ્રાન્ડ? તમને મેં કેટલી વાર કીધું કે મસ્ત અમે સ્ટીકર લગાવો, અમે જોરદાર પોસ્ટર લગાવો. અરે આ જબરજસ્ત ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ પેકેજિંગ કરશો ને પછી જુઓ. આ ગાંઠિયા અમે ધૂમ વેચા છે, ધૂમ. કેટલું મગજ ચાલે છે જોયું ઘનશ્યામ? દાદા પર ગયો છે. દીકરા આટલો હોશિયાર છે તો શું કામ સાયન્સમાં જઈને ટાઈમ બગાડે છે? હું તો 8 વર્ષનો હતો ને ત્યારથી બાપાને મદદ કરવા દુકાને જતો. પપ્પા મેં તને કેટલી વાર કહ્યું કે મને ગાંઠિયા ફાફડા ઘારી કે નારી કશાય મારસ નથી. આ તમે મને અમદાવાદ માટે આર્કિટેક્ચર ભણવાના પૈસા આપવાના છો કે નહીં એ બોલો ને. અને પોતાનો બિઝનેસ પાડીને બીજાના ઘર ઉભા કરવા છે, આ મરો છે જ નહીં. ઘનશ્યામ ને દત્તક લેવાની વાત કોણે કરી? અરે દુકાન પર ધ્યાન આપશે તો સાયન્સ પર કેવી રીતે ધ્યાન આપશે? ને તમે પણ
આ ભણવાની ઉંમરે બાળ મજૂરી કરાવો છો, શરમ નથી આવતી? છી, પણ પાછું કહેતા હતા આ ભણીને કોઈનો ઉદ્ધાર નથી, આ બધી દીકરીઓ તો ગાંઠિયાના ભાવે બજારમાં વેચાય, ગાંઠિયાના ભાવે બજારમાં. જાજા, એવું ક્યારે બોલ્યો છો? એવું જ કહેતા હતા. ઢીરીઓ ક્યારથી ગાંઠિયા જેટલી મોંઘી થઈ ગઈ? તમે ચૂપ રહો બેટા, બીજું શું બોલતા હતા બોલ? એવું કહેતા હતા કે અમદાવાદમાં આર્કિટેક્ચર ભણવા માટેના પૈસા બૈસા નું ભૂલી જજે. એવું કહેતા હતા? હવે જોઉં છું કેમ પૈસા નથી આપતા. ને બેટા, તું ચિંતા નહીં કર, એ પૈસા ના આપે ને તો તારી માં બેઠી છે, આ મારું મંગળસૂત્ર વેચીને તને ભણાવીશ. શું બોલે છે? કઈ ભાન છે? હું હજી જીવતો છું, ખબરદાર. જો પાછી મંગળસૂત્ર કાઢવાની ક્યારે વાત કરી છે તો જ્યારે જુઓ ત્યારે આને મંગળસૂત્ર જ કાઢી નાખવું હોય છે. અને ભાઈ, ઓ તું 11મું 12મું તો પાસ કરી બતાય, પછી તારી કોલેજ નું જોઈશું. ચેલેન્જ. ચેલેન્જ. પણ જો તારી દાંડી ઉડી છે ને તો દુકાનમાં ઝારો પકડી લેજે. એ મમ્મી, શું કામ હોશિયારી મારી? હવે ભણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સિટ ડાઉન. આવતા મહિને ગુજરાત સરકારના રમત ઉત્સવમાં ભાગ લેવા માટે દરેક વર્ગમાંથી બે બે વિદ્યાર્થીઓનું સિલેક્શન થઈ રહ્યું છે. જે કોઈ ઇન્ટરેસ્ટેડ હોય એ નામ લખાવો. વિકી. વિકી તો છે. બીજું કઈ? નહીં સર, નહીં નહીં. ડોન્ટ નો સર, નહીં નહીં. સર, આ વર્ષે 11 સાયન્સ છે. પપ્પા સાથે ચેલેન્જ લાગી છે. આ વર્ષે ખાલી ભણવામાં ધ્યાન આપવાનું છે. અમારા અગરબત્તીઓ નહીં વેચવાની. મને તો લાગે છે નામ લખાવવું જોઈએ, સ્કૂલની ઇજ્જતનો સવાલ છે. બટ આઈ કાન્ટ ફોર્સ યુ. વિચારી લે. નહીં 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 સર, નહીં. ઓકે, થેન્ક યુ. ઓકે સર. હા બોલ. ઊંચી કૂદ. તું પહેલા ઊભો થા. સર, ઊભો જ છું. તો બેસી જા. ઊંચી કૂદ. ઊંચી કૂદ. સર, ન્યુ એડમિશન? યસ સર. રાધિકા સોની. કે રાધિકા સોની? વિથ સ્પોર્ટ? બેડમિન્ટન. બેડમિન્ટન. ઓકે. આજથી લઈને મહિના સુધી સ્કૂલ છૂટ્યા પછી રોજે એક કલાક ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ માટે. ઓકે સર. સર સર વોટ હેપન? મારા ભાગ નહીં લેવાથી આપણી સ્કૂલની ટીમ જો હારી જશે તો હું મારી જાતને ક્યારે માફ નહીં કરી શકું. જનહિત માટે, લોક કલ્યાણ માટે અને આપણી શાળા માટે ભલે 5 માર્કો છાવે પણ ઇનામ તો જીતીને જ લાવીશું. મેથી વાળા ગાંઠિયા નું શું? તમે મેથી ના મારશો? પ્રિન્સિપલ મેડમ બોલાવે. જા ભાઈ, તારે નીકળવું નથી? ના સર, મેં પપ્પાને સમજાવ્યા, ટાઈમ ઓછો છે એટલે અહીંયા આમ કમ્પ્લીટ ડેડિકેશન જોઈશે. વેરી ગુડ, વેરી ગુડ. યસ સર. પણ સર, તમારી વાતે સાચી. આજે પપ્પા તો ભલે મારા ભલા માટે કહેતા હોય પણ મારે એમનું વિચારવું જોઈએ ને. નીકળું સર. જા નીકળું. હા, અડધો કલાક જલ્દી કરો ને. મૂકી જાઉં. હાય, તું અહીંયાનો લોકલ જ છે ને? હા, એકદમ. તો મને તારી હેલ્પ જોઈતી હતી. અરે બોલો ને. અહીંયાથી છે ને ગઈકાલે મારા પપ્પા ગાંઠિયા લઈ આવ્યા હતા. પણ આ બધા ગાંઠિયા માથે પડ્યા. અરે, એણે છે ને અમને ફુદીના ગાંઠિયાના બદલે મેથી ગાંઠિયા આપી દીધા. હવે એ સ્ટુપિડના લીધે મારે ચેન્જ કરાવવા જવું પડશે. જવા દે. તને ખબર છે આ ગાંઠિયા ઉસ ક્યાં આવ્યું? ના ના. ઓ, મને એમ કે આપણે સાથે જાત.
સાથે જવું છું? હા, આ રહી દુકાન, તને ખબર છે? અરે આ રહી એ, એ આ ચલ લે, વાત છે કાઠ ફળની. એક સેકન્ડ, આઈ જા, બેગ લઈ લે. 20 કિલો ચણાનો લોટ. ઈ કસ્ટમર સર્વિસ જેવી કોઈ ચીજ છે કે નહીં તમારે ત્યાં?